क्राइम सिटी बन्यू राजकोट, रुपियानी लेती देती मा हत्या, मित्र ज कर्यो मित्रतानु मर्डर। मित्र दोस्त आई केवो संबंध छे जे माणस पोते बनावे छे, मित्रता एक केवो संबंध छे जे सगो न होवा छता सगा थी पण वधु होय छे, जे सुख दुख तड़को छायो तमाम परिस्थिति मा तमारी साथे रहे छे। पण राजकोट मा एक मित्र ज मित्र नो दुश्मन बनी गयो, ए पण सामान्य रुपया माटे, અને પોતાના મિત્રનું કાસળ કાઢતા પણ જરાય ન ખચકાયો। મિત્ર કેમ બન્યા દુશ્મન? ટીવી સ્ક્રીન પર દેખાતા એ જ આરોપીઓ છે જેમણે પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો। આ ત્રણેય શખ્સો પર દૂધસાગર રોડ પર આવેલી ફારૂકી સોસાયટીમાં રહેતા ઇકબાલ બાબુ કંડિયાની હત્યા કરવાનો આરોપ છે। 14 ઓક્ટોબર 2019 ઇકબાલ બાબુ કંડિયાની હત્યા, राजकोट मोरबी हाईवे कागदड़ी गाम नजीक हत्या ने अंजाम। आरोपी इकबाल ने हत्या करी तीक्ष्ण हथियार ना घा झीकी ने मृतदेह ने अवावरू जगह फेंकी दीधो हतो। आ मामले फॉरेंसिक रिपोर्ट में तीक्ष्ण हथियार ना घा झीकी ने हत्या करवामां आवी होवानुं सामे आव्युं हतुं, जेथी पोलीसे मृतकना परिवार की फरियाद ने लई वधु तपास हाथ धरी हती। 14 ऑक्टोबर ना सवारे आ भाई संजय करी नाना मित्र हता, आने साथे निकला हता, અને અવારનવાર સંજય સાથે આની માથાકૂટ પૈસાની બાબત થતી હતી। તો આના આધારે 14 તારીખ આપની પીએમ પછી ની એફઆઈઆર લેવામાં આવી હતી। કેવી રીતે ખુલ્યો ભેદ? મૃતક ઇકબાલને તેના મિત્ર સંજય ઉર્ફે રૂડી સરિયા સાથે રૂપિયા મામલે માથાકૂટ ચાલતી હોવાની પોલીસને જાણ થઈ હતી, જેના આધારે પોલીસે સંજયની પૂછપરછ હાથ ધરી હતી। આ દરમિયાન સંજયે હત્યા અંગે કબૂલાત કરી હતી અને પોતાના અન્ય બે મિત્રના નામ પણ આપ્યા હતા, જેથી પોલીસે સંજય ઉર્ફે રૂડી સરિયા, દીપક ઉર્ફે રાણો અને કિશોર સોલંકીને ઝડપીને જેલ હવાલે કર્યા છે। સંજય ઉર્ફ રૂડીને 16 તારીખે અટક કરાતા અને 17 તારીખથી આપણે રિમાન્ડ મળી હતી, જેના આધારે આપણે ખબર પડી કે આ મર્ડર સંજયને કયા કરાતા અને દીપકના ઓટોમાં જ્યારે આ આરએમસી પૂર્વ ઝોનના કચેરીના પાસે હતા ત્યાં મર્ડરના બનાવ બના હતા અને દીપક રાણાની પોતાની રિક્ષા હતી અને મર્ડર કરવા પછી સંજય ત્યાંથી નીકળી ગયા હતા। અને કેવી રીતે આપ્યો હત્યાને અંજામ? આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી કે ઇકબાલ 14 તારીખે સામાકાંઠા વિસ્તારમાં આરએમસીની ઓફિસ સામે રિક્ષામાં બેઠો હતો, તે સમયે દીપક અને કિશોર ત્યાં હાજર હતા। આ દરમિયાન ઇકબાલે સંજય પાસે રૂપિયા માંગ્યા હતા, જેથી બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। તેવામાં દીપકે સંજયને છરી આપીને ઉશ્કેર્યો હતો, જેથી સંજયે ઇકબાલને છરીના ઘા ઝીકતા ઇકબાલનું મોત નિપજ્યું હતું। બાદમાં આરોપીઓ રિક્ષા લઈને કાગદડી ગામ પાસે પહોંચ્યા હતા અને ત્યાં મૃતદેહ ફેંકીને ફરાર થઈ ગયા હતા। આ બોડીના ડિસ્પોઝ કરવા માટે શહેરને અલગ અલગ જગ્યાઓ પર ગયા હતા, પછી મોરબી રોડ ઉપર કાગદડી ગામમાં એક અવાવારું જગ્યાને અને નક્કી કરી અને ત્યાં બોડી ડિસ્પોઝ કરીને ત્યાંથી જતા રહ્યા। આ ગુનામાં 3 લોકોની અટક થઈ ગઈ છે અને આગળની પ્રોસીજર ચાલુ છે। હાલ તો પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે અને હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો છે। તો સામાન્ય રૂપિયાની લેતી દેતીમાં એક મિત્રે જીવ ગુમાવવો પડ્યો, તો અન્ય મિત્રોને જેલ જવું પડ્યું। જો અહીં ધીરજ રાખી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।